મને તો એમ લાગે કે ગચ્છાધિપતિ ગુરુદેવ પરમપૂજ્ય આચાર્ય ભગવાન કુલચંદ્ર સુરેશ્વરજી મહારાજા આમ સવારે 7:30-8 વાગે કોક આવે, સાહેબ કાલે સિદ્ધિ તપની છે ને એક બારી એક ઉપવાસ થયો, હવે આજે બિયાસણામાં ફાવે એવું લાગતું નથી, સાહેબ માસક શ્રમણ કરવો છે પણ આમ હવે ફાવે એવું લાગતું નથી, સાહેબ હું તો છેક નરોડા રહું છું પણ હું અહીંયા પચકાન લેવા માટે આવ્યો છું, પણ સાહેબ મને એમ લાગે છે કે ડાયાબિટીસની દવાઓ ચાલે છે, સાહેબ ડોક્ટરે તો ચોખ્ખું લખી દીધું છે તમારે નૌકારસીથી ઉપર કંઈ નહીં કરવાનું, પણ અંદરની ભાવના બહુ છે કે એકવાર સિદ્ધિ તપ થઈ જાય કરવું તો શું કરવું, અને ગુરુનું કામ છે તપસ્વી કભી કમઝોર નહીં હોતા, સિર્ફ તપસ્વી મેં જોર કમ હોતા હૈ વો થોડા જોર યે ગુરુદેવ કી કૃપા સે મિલ જાતા હૈ ઇસલિયે તપશ્ચર્યા સંભવ બન જાતી હૈ. અને સવારે આમ છે ને આપણાને લાગે કે સવારે ગુરુદેવ, અત્યાર સુધી અમે એવું જોયું છે કે જિનાલયની અંદર સવારે ભક્તોનો મેળો લાગે, ગુરુ આમ પ્રભુને પૂજવા આવે, પ્રક્ષાલ કરવા માટે આવે, પ્રભુ સોના રૂપાના કરશે, નવડાવું મારા પ્રભુને મેળો લાગે અને જોવા માટે પણ લોકો આવે. પણ અહીંયા ગૌતમ સ્વામી શ્રી સંઘની અંદર રોજ સવારે 7:30-8 નો એક મેળો લાગતો હતો. આમ ગુરુદેવ બેઠા હોય, કોઈ કે ગુરુદેવ ઉપવાસનું બચકાણ, કોઈ કે ગુરુદેવ અઠમનું બચકાણ, કોઈ કે ગુરુદેવ છઠનું બચકાણ, કોઈ કે ગુરુદેવ આખે આખી ત્રીજી વારીનું બચકાણ આપો, કોઈ કે ગુરુદેવ ચોથી વારીનું બચકાણ આપો, કોઈ કે સાહેબ બિયાસણાનું બચકાણ આપો. પ્રાય 7:30-8 મને એવો ખ્યાલ નહીં હોય કે પૂજ્ય ગુરુદેવ નૌકારસિંહનું બચકાણ આપતા હશે, અને એની બદોલત આજ અમદાવાદની અંદર નહીં આખા ગુજરાતના જામનગર ભાવનગર ઇત્યાદિથી અન્ય સંઘોથી આવી આ ગુરુદેવના બચકાણ વાસક્ષેપ અને અભિમંત્રિત પાણીનો એ પ્રભાવ થયો કે આજ અમદાવાદની અંદર એક નવો ઇતિહાસ બન્યો કે 351 સિદ્ધિ તપ થયા, 90-28 થઈ, 20 માસક શ્રમણ થયા, 45 ઉપવાસની 10થી અધિક આરાધના થઈ, આ ગુરુદેવના પચકાણ, ગુરુદેવે આપેલો અભિમંત્રિત વાસક્ષેપ અને ગુરુદેવે આપેલું આ પાણી, એનાથી આ પ્રભાવ થયો છે, આ ગુરુદેવની કૃપાનો પ્રભાવ. પ્રેમ ભક્તિ આરાધના પ્રવચન કે અદભુત સંગમ સે જુડને કે લિયે સબસ્ક્રાઇબ કરેં ગુરુ પ્રેમ મિશન કી યુટ્યુબ ચેનલ કો ઓર તાઝા અપડેટ કે લિયે બેલ આઇકન પર ક્લિક કરના ના ભૂલે.